નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નર્વસ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે. ધોરણ 3 વિષય હિન્દી. ચાલો વિષય હિન્દીમાં આપણે શું કરતા હતા? પેપર સ્ટેન્ડની તૈયારી કરતા હતા. આપણે અહીંયા ક્યાં સુધી કર્યું હતું? તો કે પ્રશ્ન 1 અ, પ્રશ્ન 1 બ અને પ્રશ્ન 1 ક. પ્રશ્ન 1 કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો બધાય પોતાની સાદી બુક કાઢી લેશે, પેન્સિલ રબર આટલી વસ્તુ બહાર કાઢી લેશે. ચાલો નીકળી ગઈ બધાયની. હવે શું કરવાનું છે? તો કે આજે આપણે પ્રશ્ન 2 અ કોઈ 4 છી. પ્રશ્ન 1 બધાયને કમ્પ્લીટ થઈ ગયો છે સાદી બુકમાં. આજે આપણે પ્રશ્ન 2 અ ની શરૂઆત કરવાની છે. તો જો પ્રશ્ન 2 અ શું છે? તો કે હિન્દી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એના માર્ક્સ કેટલા છે? 3. શું કહે છે? તો કે તમને હિન્દી વાક્ય આપેલું હશે, એમાં શું કરવાનું? તમારે નીચેનો ગુજરાતી ભાષાંતર કરવાનું છે. આપણે શીખી ગયા હતા ને, મેં તમને લખાયું હતું કે મે એટલે શું થાય, વહ એટલે શું થાય અને યહ એટલે શું થાય. આવી રીતે મેં તમને ટોપિક લખાવ્યા હતા. હવે જો તમને આવડતું હશે તો જ તમને એનું ગુજરાતી ભાષાંતર આવડશે. આપણે ખબર છે ને સાદી બુકમાં મેં લખાયું હતું મે એટલે શું થશે, વહ એટલે અને યહ એટલે. આ તમને આવડે એટલે વાક્યનું ભાષાંતર કરતા આવડે. ચાલો પહેલું વાક્ય જો પેલા સમજી લો. મે વિદ્યાર્થી હું. તો મે એટલે શું થાય? વિચારો જો બધાય. મે એટલે લખાયું હતું આપણે, એટલે મે એટલે હું. વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી. અને હું એટલે છું. ચાલો થઈ ગયું આખું ભાષાંતર. મે વિદ્યાર્થી હું, એનું ગુજરાતી શું થાય? તો કે હું વિદ્યાર્થી છું. મે એટલે હું, વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી અને હું એટલે છું. ચાલો સમજાઈ ગયું બધાયને. એવી જ રીતે બીજું વાક્ય જુઓ. વહ લડકી હે. ચાલો વહ એટલે શું થાય? ચાલો આપણે લખાયું હતું એમાં જોવો જે બધાય. વહ એટલે તે. વહ એટલે તે. જો તમને આવડતું હશે તો જ આવડશે. એટલે ખાસ તમારે આ પાકા કરવાના છે. મે એટલે હું, વહ એટલે તે, યહ એટલે શું થાય પાકું કરી લેવાનું છે. વહ એટલે તે, લડકી એટલે શું થાય? છોકરી. તે છોકરી. તે છોકરી એટલે છે. વહ એટલે તે, લડકી એટલે છોકરી, હે એટલે છે. તે છોકરી છે. વહ લડકી હે એનું ગુજરાતી શું થયું? તો કે તે છોકરી છે. ત્રીજું જોવો. યહ આમ ખટ્ટા હે. યહ એટલે શું થાય? વિચારો જે બધા આપણે લખાયું હતું એમાં. વહ એ, વહ એટલે તે, યહ એટલે આ. આમ એટલે ચાલો. યહ એટલે આ, આમ એટલે કેરી. પછી ખટ્ટા એટલે ખાટી. આ કેરી ખાટી એટલે શું થાય? તો કે છે. યહ એટલે આ, આમ એટલે કેરી, ખટ્ટા એટલે ખાટી, હે એટલે છે. આ કેરી ખાટી છે. ચાલો સમજાઈ ગયું બધાયને. જો તમને આવડતા હતું હશે કે મે એટલે હું, વહ એટલે તે, યહ એટલે આ, આવડતું હશે તો જ તમને આવડશે. ચાલો એક વખત હું તમને લખાવી દઉં. આપણે આગળ લખ્યું હતું ને કે મે એટલે શું થાય. ચાલો બધાય પોતાની સાદી બુકમાં હજી એક વખત લખી લો. મે એટલે શું થશે? તો કે હું. આ ખાસ યાદ રાખવાનું તો જ આવડશે. ત્યાર પછી શું એટલે શું થાય? તું.
પરીક્ષામાં તમને ગમે તે વાક્ય પૂછવામાં આવે છે ખાસ ધ્યાન યાદ રાખવાનું છે પછી ય એટલે આ જો ઉપર આવ્યું તો આપણે ય એટલે આ ત્યાર પછી વ એટલે તે જો જેમ તું વ હોય એટલે તે ત્યાર પછી એ એટલે આ અને વે એટલે તે તે એટલે તે ચાલો સમજાઈ ગયું બધાને જો તમને આટલું આવડતું હશે તો તમને વાક્ય કરવામાં તકલીફ પડશે નહીં મે એટલે હું તું એટલે તું ય એટલે આ વ એટલે તે વે એ એટલે આ અને વે એટલે તે ચાલો સમજાઈ ગયું ત્યાર પછી પ્રશ્ન બે પછી પ્રશ્ન બે ગ ઘડિયાળનું ચિત્ર જોઈને ખાલી જગ્યામાં સમય લખો કેટલા માર્ક્સ છે ત્રણ પરીક્ષામાં તમને આ ત્રણ ઘડિયાળ આપેલી હશે અને સામે ખાલી જગ્યા આપેલી હશે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ સમય તમારે ખાલી જગ્યામાં લખવાનો છે અહીંયા હું તમને એક ઘડિયાળ સમજાવી દઉં છું પરંતુ માર્ક્સ કેટલા છે ત્રણ પરીક્ષામાં તમને ત્રણ ઘડિયાળ પૂછવામાં આવશે જો છે ઘડિયાળ હવે તમારે તમારી સાદી બુકમાં દોરવાની છે પહેલા આવશે બાર ત્રણ છ અને નવ આવી રીતે આંકડા લખી નાખવાના છે હવે આ બાર અને એક છે ની વચ્ચે કેટલા કાંટા હોય તો કે ચાર છે નાના નાના તમે ઘરે ઘડિયાળ હોય છે એમાં જોજો બાર અને એક ની વચ્ચે કેટલા કાપા હોય છે ચાર પછી પાંચ નો કાપો છે કેવો હોય તો કે મોટો જોયો આ બાર પછી એક બે ત્રણ ચાર પછી પાંચમો હોય એ મોટો હોય અહીંયા કેટલામો ક્રમ હોય તો કે એક પછી ફરી ચાર કાપો પાંચમો આવી ગયા બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર હવે આ ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે તો કે ત્રણ એક હોય છે કલાક કાંટો એક હોય છે મિનિટ કાંટો અને એક કયો હોય તો કે સેકન્ડ કાંટો હોય છે સૌથી કેવો હોય તો કે પતલો કાંટો હોય છે અને સેકન્ડ કાંટો છે શું કરે તો કે સતત પરિભ્રમણ કરે છે સતત ઘડિયાળમાં ફરતો રહે છે ફરે છે ને તમારા ઘડિયાળમાં જોજો સેકન્ડ કાંટો છે સતત ફરતો રહે છે હવે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જોવું હોય તો શું કરવાનું જો જોય આ એક છે ને આખો કાંટો પૂરો થાય એક કલાક એટલે કેટલી મિનિટ થાય તો 60 મિનિટ હવે આયા એકે પાંચ બે દસ ઈ કેમ ખબર પડે તો કે આ બે બે કાંટા છે એની વચ્ચે કેટલા કાંપા આપેલા છે ચાર પાંચમો મોટો એકે પાંચ મિનિટ બે દસ ત્રણે પંદર ચારે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાઠ એક કલાક પૂરો થાય એટલે કેટલી મિનિટ પૂરી થાય તો કે 60 મિનિટ પૂરી થાય છે હવે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો છે એ ચાર ઉપર છે અને મિનિટ કાંટો છે એ છ ઉપર છે તો કેટલા વાગ્યા છે તો ચારે કેટલા થાય તો કે ચાર કલાક અને કેટલી મિનિટ થઈ છે તો કે એક પાંચ બે દસ ત્રણે પંદર ચારે વીસ પાંચે પચીસ છ એ કેટલી થાય તો કે ત્રીસ શું કરવાનું પાંચ 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 ઉમેરવાનું એ કેમ ખબર પડે તો કે આ કાપા કેટલા છે ચાર અને પાંચમો કાપો કેટલો છે મોટો પાંચ કાપા એ પાંચ પાંચ મિનિટ ગણવાનું એકે પાંચ બે દસ ત્રણે પંદર ચારે વીસ પાંચે પચીસ છ એ ત્રીસ તો ચાર કલાક અને કેટલી મિનિટ થઈ છે ત્રીસ મિનિટ આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે ચાર કલાક અને ત્રીસ મિનિટ એને કેટલા વાગ્યા કહેવાય તો કે સાડા ચાર વાગ્યા છે કહેવાય ચાલો સમજાઈ ગઈ પરીક્ષામાં તમને આ ત્રણ ઘડિયાળ આપેલી હશે અત્યારે મેં તમને એક સમજાવી છે આવી તમને ત્રણ માર્ક્સ છે એટલે ત્રણ ઘડિયાળ પૂછવામાં આવશે ઘડિયાળ જોવાની અને સામે ખાલી જગ્યા હોય ત્યાં તમારે સાચો સમય લખવાનો છે ચાલો ત્યાર પછીનો પ્રશ્ન ચાલો પ્રશ્ન બીજો બ થઈ ગયો કમ્પ્લીટ ત્યાર પછી પ્રશ્ન બીજો ક શું છે સૂચના તો કે ચિત્ર જોઈને હિન્દી વાક્ય પૂરું કરો કેટલા માર્ક્સ છે બે શું કરવાનું છે તો કે ચિત્ર જોવાનું સામે વાક્ય પૂરું કરવાનું અને આખું વાક્ય તમારે નીચે લીટી આપેલી હશે ત્યાં ફરીથી લખવાનું છે સારા અક્ષર હવે અહીંયા આપણે ચિત્ર ન દોરી શકી એટલે મેં શું કર્યું છે તો કે વ
બોક્સ માં ચિત્રના નામ લખી નાખ્યા છે તમારે પણ તમારા સાદી બુક માં આવી રીતે અત્યારે નામ લખી નાખવાના છે પરીક્ષામાં તમને અહીં શું આપેલું હશે તો કે ચિત્ર આપેલું હશે આપણે ચિત્રના દરેક વ્યક્તિ એટલે નામ લખ્યા છે તેવું જો સિંહનું ચિત્ર આયા તમને સિંહનું ચિત્ર આપેલું હોય હવે એની સામે આપણે વાક્ય લખવાનું છે ય હોય એટલે કે આ તો ચિત્રમાં શું છે જોજો સિંહનું ચિત્ર છે તો કે સિંહ તો કે ય સિંહ હે યહ સિંહ હે ચિત્ર જોવાનું અને ખાલી જગ્યા છે એ ચિત્રનું નામ લખવાનું છે આખું વાક્ય થઈ ગયું ફરીથી આખું વાક્ય લખવાનું છે યહ સિંહ હે પૂર્ણ વિરામ યહ સિંહ હે ચાલો લખાઈ ગયું બધાય પહેલું વાક્ય એવી જ રીતે બીજું વાક્ય જોવો અહીંયા તમને પુસ્તકનું ચિત્ર આપેલું હવે શું લખવાનું યહ ખાલી જગ્યામાં શેનું ચિત્ર છે પુસ્તક તો યહ પુસ્તક હે યહ પુસ્તક હે આ જ વાક્ય નીચે તમારે ફરીથી લખવાનું છે ચાલો લખો જે બધાય સારા અક્ષર કરવાના છે યહ પુસ્તક હે ચાલો લખી લો બધાય યહ પુસ્તક છે શું કરવાનું છે ચિત્ર જોવાનું બોક્સમાં અને તમને ખાલી જગ્યા આપી છે અહીંયા ચિત્રનું નામ લખવાનું છે હિન્દીમાં ચાલો ત્યાર પછી ત્રીજું જોવો છત્રીનું ચિત્ર આપેલું છે તો આ શું આવશે યહ છત્રીને શું કહેવાય તો કે છાતા યહ છાતા હે યહ છાતા હે ચાલો આખું વાક્ય લખો ફરીથી યહ છાતા હે પૂર્ણ વિરામ વાક્ય લખતા હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ કરવાનો છે નહીં તો તમારો ભાષા છે એટલે માર્ક્સ કપાય જાય ખાસ ધ્યાન રાખવાનું કે આપણો માર્ક્સ કપાવો જોઈએ સમજાઈ ગયો પ્રશ્ન ચિત્ર જોવાનું અને ખાલી જગ્યામાં ચિત્રનું નામ લખવાનું એટલે આખું વાક્ય બની જાય યહ સિંહ હે પાછું આખું વાક્ય નીચે ફરીથી સારા અક્ષર લખવાનું છે ચાલો પ્રશ્ન બીજા ક સુધી પેપર સ્ટાઇલ બધાય લખાઈ ગર વ્યવસ્થિત વિડીયોમાંથી જોઈ પેપર સ્ટાઇલની તૈયારી કરવાની છે પરીક્ષા આવે છે એટલે બધાય બાળકોએ ઘરે તૈયારી કરવાની છે પેપર સ્ટાઇલ બધાયને મળી ગઈ છે એવી રીતે તૈયારી કરતું જવાનું છે અસ્તુ જય હિન્દ